ધોરણ 10 ચેપ્ટર 3 ધાતુ અને અધાતુ ગઈકાલે આપણે ઇન ટેક્સ્ટ થોડા પ્રશ્નો જોયા હતા ટેક્સ્ટના અને સક્રિયતા શ્રેણી જોઈ હતી હવે આજે આપણે જોઈશું કે આયોનિક સંયોજનો શું જોઈશું આયોનિક સંયોજનો તો આયોનિક સંયોજનો એટલે કે ધારો કે આપણે પહેલું ઉપર જ આપેલું છે સોડિયમ ક્લોરાઇડ NaCl તો Na અને Cl કઈ રીતે ભેગા થઈને NaCl બનાવે છે સોડિયમ ક્લોરાઇડ બનાવે છે એનું નિર્માણ આપણે જણાવવાનું છે તો શું લખ્યું છે ઉત્તરમાં ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય તો જે બનતા જે સંયોજનો છે એને આપણે આયોનિક સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ છીએ ફરીથી ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે જે બનતા જે સંયોજનો છે એને આયોનિક અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહીએ છીએ હવે NaCl આપણે સમજાવી દઉં તમને કે NaCl શું છે તો NaCl હવે NaCl ખબર છે કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય 11 કેમ કારણ કે એનો પરમાણ્વીય ક્રમાંક 11 છે કાલે જ કીધું હતું તો KLMN ચાર કક્ષાઓ હોય તો 11 માંથી K 2 જાય L 8 જાય હવે વધ્યો કેટલો 1 એ ક્યાં જશે KL પછી શું આવે M તો M કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન જાય 1 ઇલેક્ટ્રોન જાય તો સોડિયમ પરમાણુમાં M કક્ષામાં જે 1 ઇલેક્ટ્રોન હોય ને એ 1 ઇલેક્ટ્રોનને શું કરે મેં કીધું હતું 1 2 3 જેવા ઇલેક્ટ્રોન હોય આયતક કક્ષામાં એ ગુમાવીને ધન બની જાય તો 1 ઇલેક્ટ્રોન હોય એ ગુમાવીને શું બની જાય Na+ બની જાય શું બની જાય Na+ એટલે કે જોવા લખેલું છે Na281 લખેલું છે Na281 એમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે Na+ બની જાય તો જે 1 ગુમાયો તો 28 થઈ ગયો અને 1 ઇલેક્ટ્રોન ગુમાયેલો છે પછી એ જ રીતે ક્લોરિન તો આ જ પ્રમાણે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 17 આ રીતે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 17 17 એટલે 287 287 K 2 L 8 અને M 7 તો ક્લોરિનમાં M કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7 હોય 7 હોય તો શું થશે તો સોડિયમ દ્વારા ગુમાવેલ જે 1 ઇલેક્ટ્રોન એટલે કે જે Na 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને એ 1 ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ક્લોરિન લઈ લેશે જે ગુમાવે ધન બન્યું તો જે લેશે ઇલેક્ટ્રોન એ કેવું બની જશે ઋણ એટલે કે જે Na+ બન્યું એ રીતે Cl શું બનશે Cl- અને એની જે રચના જે છે એ આર્ગોન જેવી અષ્ટક રચના થાય 288 કોની છે આર્ગોનની અને 28 એ કોની છે નિયોનની બરાબર હવે સોડિયમ ધાતુના ધન આયન એટલે કે Na+ અને ક્લોરાઇડ આયન ઋણ આયન એટલે કે Cl- વિરુદ્ધ પ્રકારના વિજભાર હોવાથી એકબીજાને આકર્ષે છે આ Na+ છે એટલે કે પોઝિટિવ Cl- એટલે નેગેટિવ એ એકબીજાના વિરુદ્ધ પ્રકારના વિજભાર હોવાથી તે એકબીજાને શું કરે છે આકર્ષે છે હવે સ્થિર વિદ્યુત આકર્ષણ પર જકડાઈને સોડિયમ ક્લોરાઇડ બને છે એટલે કે Na+ તો લખ્યું છે Na+ તો 28 તો Na+માં 28 Cl- તો 288 ગિવ્સ Na+ Cl- અથવા તો એને NaCl પણ કહીએ છીએ એટલે કે Na નો જે 1 હતો ને એનો જે 1 ઇલેક્ટ્રોન એ Cl લઈ લેશે તો Cl જો ચોકડી કેટલી આપેલી છે 1 2 3 4 5 6 7 તો 7 ચોકડી હતી એમાંથી Na જે ઇલેક્ટ્રોન હતો એ ડોટ સ્વરૂપે દર્શાવ્યો જો તો Na જે ડોટ સ્વરૂપે જે ઇલેક્ટ્રોન દર્શાવ્યો તો એ Cl જતો રહેશે તો જો લખેલું છે Na Na+ થઈ ગયું અને Cl માં Na નો ડોટ આવી ગયો તો 7 ચોકડી તો હતી જ એના જોડે પાછો એક ડોટ આવી ગયો એટલે ટોટલ કેટલા થશે 8 આ સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વિજભારિત આયનોના સમૂહ દાય સ્વરૂપે અસ્તિત્વ પામે છે એમાં Na+ અને Cl- આયન વચ્ચે જે બનતો જે બંધ છે એને આપણે આયોનિક બંધ કહીએ છીએ શું કહીએ છીએ આયોનિક બંધ ફરીથી NaCl નું નિર્માણ તો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય ત્યારે જે બનતા સંયોજનો છે એને આયોનિક સંયોજન કહીએ છીએ સોડિયમમાં પરમાણુય ક્રમાંક 11 છે એટલે કે 281 તો K અને L માં 28 અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આમ સોડિયમ પરમાણુમાં M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જે હતો એ ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બનાવે છે અને એની રચના નિયોન જેવી થઈ જાય છે એટલે કે Na 281 ગિવ્સ Na+ ને ઇલેક્ટ્રોન માઇનસ એ જ રીતે ક્લોરિન તો ક્લોરિનમાં પરમાણુ ક્રમાંક 17 17માં KLM તો Mમાં જો કેલા 7 તો ક્લોરિન શું કરશે એક ઇલેક્ટ્રોન લેશે અને ઋણ આયન બનાવી દેશે અને એની જે રચના જે છે આર્ગોન જેવી છે બરાબર હવે નીચે લખેલું છે સોડિયમ ધન આયન એટલે કે Na+ અને ક્લોરાઇન ઋણ આયન એટલે કે Cl- આ બંનેના વિરુદ્ધ વિજભાર હોવાથી એકબીજાને શું કરશે આકર્ષણ કરશે અને આકર્ષણ કરશે એટલે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને શું બનાવશે NaCl એટલે કે Na+ Cl- બંને ભેગા થઈને NaCl તો અહીંયા બતાવેલું છે Na નો ડોટ Cl ની જે 7 અલગ અલગ ફૂંદરી હતી એમાં જઈને Na+ અને અહીંયા Cl ની જે 7 અલગ અલગ ક્રોસની ફૂંદરી હતી એમાં એક ડોટ બતાવી દીધો એટલે કે Cl ની અષ્ટક રચના પૂરી થઈ ગઈ બરાબર તો આ રીતે NaCl બને છે બસ આ જ હવે ટોટલી આપણે લખીશું નહીં પણ આ જ રીતે આપણે શોર્ટમાં MgCl2 નું સમજી લઈએ
MgCl2। હવે યાદ રાખો મેગ્નેશિયમ, મેગ્નેશિયમ એટલે 12, મેગ્નેશિયમ માં ઇલેક્ટ્રોન કેટલા 12, 12 એટલે 282, 12 એટલે 282, તો K માં 2, L માં 8 અને M માં 2, તો મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 હોવાથી તે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે, કારણ કે 12 એટલે 282, તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આપણે શું કીધું 1 2 અથવા 3 હોય તો ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જાય ધન, તો આમાં 2 હતા તો એ 2 ને ગુમાવીને ધન બની જાય, તો Mg, તો Mg શું હતા 282, Mg એટલે મેગ્નેશિયમ શું હતું 282, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા બતાયા, તો Mg માંથી શું બની ગયું Mg2+ એટલે 28 અને આ 2 ઇલેક્ટ્રોન 12। ફરીથી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી અષ્ટક રચના પૂરી કરે છે, જેમ કે Mg gives Mg2+ +2 ઇલેક્ટ્રોન। આ જ પ્રમાણે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, તે 1 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અષ્ટક રચના પૂરી કરે છે। 17, હવે Cl માં 17, પણ આપણે 2 ઇલેક્ટ્રોનની વાત કરી, ક્લોરિનમાં તો એક જ છે ને, આપણે 2 ની વાત કરી પણ ક્લોરિનમાં તો એક જ છે, તો ક્લોરિનના 2 અણુ વાપરવા પડે, કેમ, કારણ કે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો આને 2 ઇલેક્ટ્રોન લેવા પડશે, પણ ક્લોરિનનો એક અણુ તો એક જ લે છે, તો આપણે ક્લોરિનના 2 અણુ વાપરવા પડે, કેટલા વાપરવા પડે 2, તો Mg2+ Cl માં અહીંયા 7 બતાવ્યા છે અને એક ડોટ જે આનો બતાવેલો છે, બરાબર, તો Cl નો એક ડોટ બતાવ્યો છે, પણ અહીંયા તો 2 ડોટ હતા Mg ના, તો અહીંયા નીચે જો નીચે 2 બતાવ્યું છે, એટલે કે શું બનશે આમાંથી MgCl2, શું બનશે MgCl2। ફરીથી મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 હતો, તો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના પૂરી કરશે, એ જ રીતે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 હતો, તો 1 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂરી કરશે, તો મેગ્નેશિયમ 2 ગુમાવે, ક્લોરિન 1 ગુમાવે, પરંતુ જો મેગ્નેશિયમ 2 ગુમાવતું હોય તો ક્લોરિનને પણ 2 લેવા પડે, તો ક્લોરિનનો 1 અણુ જો 1 લેતું હોય તો 2, અહીંયા આપણે 2 અણુ વાપર્યા છે એટલે 2 લેશે, એટલે કે ટોટલ મેગ્નેશિયમ પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવીને જે રચના બનાવે છે એને મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 કહીએ છીએ।